निवेशन मेघाणी रमेश बाबू त्यारे छापू आलतो एना रिपोर्टर हता पोते अने एक वार राणपुर थी बगसरा में ट्रेन में जाता आजादी ने थोड़ा घना पल वया गेला देश में आनंद आनंद छे अने एमा एक प्लेटफॉर्म पर ट्रेन उभी रही अने एक 80 વર્ષના ડોહીમાં રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા છે, ડગમગ તો દેહ છે, હાથમાં લાકડીનો ટેકો છે અને એક હાથમાં ભીખ માંગવાની જોડી છે. બાપા મને કોક આપો, બાપા મને કોક આપો. મેઘાણીની નજર ગઈ, મેઘાણીની નજર જતા બાપુ એ માડીને મેઘાણી મળે છે ને એટલું કઈક. માં કેટલા વર્ષ છે? તા કે 80 ના આડે વાળે છે મારો બાપ. તમારે ભીખ માંગવી પડે કેમ? દીકરા નથી છે ને? દીકરા છે ભાઈ, તો કેમ દીકરા રાખતા નથી? કાઢી મૂક્યા રાખતા નથી, કાઢી મૂક્યા એવું નથી. હું હાથ દીકરાની જનેતા છું. હા, માં એક બાજુ એમ કહો છો કે રાખતા નથી, કાઢી નથી મૂક્યા એવું નથી, હાથ દીકરાની માં છું. હાથ દીકરાની માને જગતમાં જોડી લઈને નીકળવું પડે એનું કારણ શું? તેથી ધીરે ધીરે નજરું ભાઈ, તેથી ક્યાંય ફોન કે મોબાઈલ કે ફોટા તો હતા નહીં. બાજુમાં આવીને એટલું કીધું, વાલા તું કોણ છો? મારો બાપ. કાક માં, મારું નામ ઝવેરચંદ મેઘાણી. ઓ, મારો રાષ્ટ્રીય શાયર. હા માં, તો મેઘાણી અંતરના ઉડાણની તારી જેવા કોક વેધ્યુને કહેવાય. ચોરે ન સીતરાય ચિતની વાતુ શંકરા. તો તને કઈ વાંધો નહીં, મને કહેવા દે. હું હાથ દીકરાની માં છું અને મારા હાથે દીકરા આ માતભૌમની આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. એ મારા હાથે દીકરાની માં છું. ઓ માં, તો હાથ દીકરા ગુમાવ્યાનું દુઃખ નથી? દુઃખ શેનું હોય? આજ મારું ધાવણ ઉલાળા મારે સાકા સ્વર્ગમાં મારા દીકરા હતા મારે. એક દીકરાને મોકલ્યો એ શહીદ થયો, બીજાને મોકલ્યો એ શહીદ થયો, અને એમ કરતા કરતા જેથી હાથમાં ને મોકલ્યો અને હાથમાંના સમાચાર મળ્યા કે મા તારો દીકરો શહીદ થઈ ગયો, તેથી મેં અખિલ બ્રહ્માંડના માલિકને એટલો ઠપકો દીધો કે હાથ દીધા ને બાર દીધા હોત તો આ જનેતા બારે ને મોકલી દે. તેથી મેઘાણીની આંખમાં મિત્રો આંબુડા હતા. હા હા હા, જેના જાયા આઝાદીની લડતમાં શહીદ થયા એની માવુને જોડિયું લઈને નીકળવું પડે છે. અને ઓલા સીધે સીધા ગુલાબના ફૂલ લઈને બેસી ગયા ગાદીએ. હાવ, આ તો એક માં છે, તો આવા તો હજારો વીર શહીદ થયા છે, તો એવી અનેક જોડી નીકળી છે ને. રક્ત ટપકતી સો સો જોડી સમરાગણથી આવે, આવે સમરાગણ. કેસર વરણી સમર સેવિકા, કેસર વરણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે ગાયક ભરતા ભરતા રે ધર્મની આઝાદી ગામે, ગાયક ભરતા ભરતા રે ધર્મની આઝાદી Thank you.
આંગણ માંથી એની ડેડ બોડી આવે એવા સમાચાર આવે તો કોકની માં, કોકની બેન, કોકની પત્ની કોણ આવ્યું? અમારા ગયા હતા. સુના સમદરની પાળે અમુક તો એવી લાશો પડી હતી, નોતી એની માવડી રોતી, નોતી એની બહેનડી રોતી. કોની માતા કોની વનિતા, ભગિની ટોળે વળતી વળતી, ભગિની ટોળે વળતી. કેસર ભીના શબ્દ, કેસર ભીના હજી થોડો થોડો પીઠી નો રંગે દેખાય છે. કારગિલ વખતે બાબુ બે ઘટનાનો સાક્ષી, જ્યારે કલ્યાણપુર તાલુકાનું એક ગામ, એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અમે હાજર. સાહેબ દીકરીજી ફેરા જ ફરેલી હો સાહેબ, પૂરો પતિનો ઓરડો જોયો નહોતો. સમાજની કઈ હતી ખબર નથી કેવું, વીર નું ઘર હતું, એક શહીદ નું ઘર હતું. એમાં જ્ઞાતિ શું લેવી, મેં કીધું એનામાં એ રિવાજ કે ભાઈ આવું બન્યું છે તો દીકરી તો હજી પરણી જ છે, આખી જિંદગી બિચારીને કેમ કાઢવી. ને દીકરીને એટલી બધી સમજણ નહોતી, મિલિટરી માતા શહીદ થઈ ગઈ. પણ શ્રદ્ધાંજલિને દિવસે સાહેબ એને આખી બટાલિયન 200 ભરાઈ એની સાથે રહેલા હોય યુવાનો કે હાજર રહે, અને એના ફોટાને જે સલામીઓ આપતા હતા, અને આખી રાત પ્રોગ્રામ થયો અને એની અંદર એની વીરતાની વાતો થઈ. અને હવારે બાપુ દીકરી રોઈ પડ્યો. આ એના બાપને કીધું, એના સાસુ સસરાને કીધું, હું ક્યાં કોઠી ફાડીને નીકળી જવાની, અને આવા ધણીનું ઓઢણું ઓઢ્યા પછી મારે હવે કોનું ઓઢવા તમે મને મોકલો છો? હાય હાય, ધન્યવાદ. સૈયર પહેરું છૂટલો જીનરી અખિયા લાવ, પછી ઘડીભર સુહાગણ રહું મારો આળખ્યો આખો. આપણા અમુક અમુક ડાયલોગ હિન્દી ફિલ્મમાં લઈ ગયા, નાના પાટેકરનું કયું ફિલ્મ, ઓ કલમવાલી બાઈ, એ કઈક ફિલ્મ છે ને, નામ ભૂલી ગયો. એમાં એક ડાયલોગ આવે ક્રાંતિવીર, એમાં એક ડાયલોગ આવે, ઓલી એને સવારમાં ફાંસી હોય અને ત્યારે એની માં રોતી હોય, જેલે મળવા આવે એની માં, અને એની માં રોતી હોય કે દીકરા મારે તારા લગ્ન ગીત ગાવા હતા. ત્યારે એની પ્રેમિકામાં આખી ઊભી હોય ડિમ્પલ, એક પ્રેસ રિપોર્ટર હોય પોતે, અને નાના પાટેકર એને બોલાવે, ઓ કલમવાલી ભાઈ ઇધર આ, થોડી દેર કે લીએ ઘર કી બહુ બની ગઈ. સુઈ ભાઈ બોલી, તેરે લીએ થોડી દેર હોગી, મેરે લીએ તો પૂરી જિંદગી હૈ. સાહેબ ડાયલોગ ક્યાંથી આવ્યો? જેથી હમીરજી ગોહિલ સવારે સોમનાથની સખાતે યુદ્ધમાં જવાનું છે, અડધી રાતનો મજર ભાગ્યો છે, અને ચારણ જગદંબા મરસિયા ગાતીથી નાગાજન એનો દીકરો સોમનાથની સખાતે શહીદ થયેલો. હમીરજી ધ્રુજી ગયા ભાઈ, એ માને બંધ કરાવો તો, નહીતર હવારમાં મારા સૈનિકો લડી નહીં શકે. કે પણ કેમ જાવું એની પાસે? આ દેશનો યુવાન હમીરજી ગોહિલ સાહેબ ડગલા માંડે છે બાજુ, માં રોવાનું બંધ કર, કે કેમ નો રો, સૌર હૂતો સંસાર મારા પડને હક કેમ પાલવે, જગત હોઈ ગયું છે રાજપૂત જગાડ, આ ચારણના દીકરાઓના માથા પીડ્યા છે. ચારણ જગદંબા વેગડા ભીલ ને ત્યાં જાય છે સાહેબ, અને એની યુવાન દીકરી, અને ત્યારે વેગડા ભીલને કહે છે તારી દીકરીને મળવું છે, દીકરીને મળે જગાડે છે,
દીકરી બેટા લાઠીનો ફટાયો કુંવર આવ્યો છે ધીગાણે, અને આવો વીરવર પુરુષ તારા જીવનમાં કેદી મળશે? એક રાત પૂરતું લાઠીની પુત્રવધુ બનવું છે, અમીરજીની ગર્ધાંગના બનવું છે. પાછો નહીં આવે કે આવશે ખબર નહીં, પણ એક દિવસનો ઘર સંસાર માટે એક દી રોકી દઉં એને. કાલના લગ્ન કરીએ તારા, બે દી તારે આંગણે મહેમાન થાય. તે દી દીકરીએ ચારણ જગદંબાને કીધું હતું કે હમીરજીનું ઓઢણું કોના ભાગમાં હોય, હું તૈયાર છું. અને પછી આખી જિંદગી એના પાળિયા ઉપર ભલે મારે વિતાવી દેવી પડે. આવો ધણી મળવાનો સાહેબી ન્યાલી ડાયલોગ ચોરાણો આ દેશનું સાહિત્ય છે. શહીદી હોરી ભગવાન સ્વામિયા નાથ માટે. કેસર ભીના પતિ સુધ વીરની, કેસર ભીના પતિ સુધ વીરની, રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી, પાયલ મરતા મરતા રે ભારત મામી આઝાદી ગાવે. હર નર્મદે હર જટાશંકરે હર હર મહા